તમે જોયું કે આ પ્રવૃત્તિમાં પણ જે બાળકો જે વસ્તુ શીખી ગયા છે એના મહાવરાની જ વાત છે. આપણે બધાને ખબર છે કે લેંગ્વેજ ઇઝ અ મેટર ઓફ પ્રેક્ટિસ, કોઈ પણ ભાષા પ્રેક્ટિસથી જ આવે. અને આપણે એપ્રોચની જ્યારે વાત કરી હતી ત્યારે પણ આ જ વાત આપણે કરી હતી કે બાળકોને થઈ શકે એટલે જેટલો થઈ શકે એટલો વધારે માવરો આપો, એમને સાંભળવાની શ્રવણ કરવાની પુષ્કળ તક આપો. અને આ બધી પ્રવૃત્તિઓ થકી આપણે બાળકોને આ મહાવરો વધારે આપી શકીએ છીએ. બાળકના પક્ષે કથન કરવાની તક પ્રાપ્ત થાય છે, સાથે સાથે શ્રવણનો પુષ્કળ મહાવરો શિક્ષક આવી બધી એક્ટિવિટી દ્વારા આપી શકે છે. હજી આપણે એક્ટિવિટી 6 જોઈશું, જેમાં મિત્રો મહાવરો તો છે, સાથે સાથે બીજી પણ વાત વણી લેવામાં આવી છે કે આઈ એમ ચિંતન, આઈ હેવ ધીસ, યુ આર સંજુ, યુ હેવ ધીસ, રાઈટ. આ વસ્તુ એક વધારાની છે. Friends, I am Varchasa. I have a cap. I have a cap. This is my cap. This is my cap. Okay? What is your name? My name is Sweta. Okay, Sweta. You are Sweta. This is your glue stick. This is your glue stick. Sweta, this is your sketch pen. This is your sketch pen. Sweta has a stapler. This is your stapler. This is your stapler. And bowl. You have a bowl too. This is your bowl. This is your bowl. And you have a cap too. This is your cap. This is your cap. This is my cap. And this is your cap, right? Okay, please sit down. અહીંયા જે શિક્ષકે કર્યું છે માત્ર શીખવાડ્યું છે પણ નિદર્શન નથી કરી શક્યા. પણ તમે આ વસ્તુ જ્યારે તમે તમારા બાળક સાથે આ પ્રવૃત્તિ કરાવ્યો ત્યારે બાળકને આગળ બોલાવીને તમે નિદર્શન કરી શકો છો. અને અહીંયા બહુ ટૂંક સમયમાં બતાવવાની વાત હોય છે. તમારી પાસે બાળક આખું વર્ષ હોય છે એટલે તબક્કાવાર કે આજે આટલું શીખ્યું, બીજા દિવસે એનો બીજો સ્ટેપ, ત્રીજા દિવસે ત્રીજો સ્ટેપ, એ રીતે કરશો તો બાળકો બહુ જ સહજતાથી અને સરળતાથી આ બાબત શીખે છે. મિત્રો મને વિશ્વાસ છે કે હેઝ, હેવ અને પોઝેસિવ પ્રોનાઉન કઈ રીતે બાળકોને શીખવી શકાય એ તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. અને તમે તમારા વર્ગખંડમાં આ બધા જ એપ્રોચીસનો ઉપયોગ કરીને અંગ્રેજી શિક્ષણને વધુ જીવંત બનાવશો, વધુ અસરકારક બનાવશો. અને અંતે જે આપણે બધાનો ટાર્ગેટ છે કે આપણા બાળકો અંગ્રેજીમાં બોલતા થાય, પોતાની અભિવ્યક્તિ અંગ્રેજી વિષયમાં કરી શકે એવા સક્ષમ આપણે બનાવીએ, પણ એ બધો મિત્રો આવા પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા જ કરી શકીશું. ફરી હું એક વસ્તુ યાદ કરાવી કે જો તમે વિદ્યાર્થીઓને ગુજરાતીમાં સમજાવવાની ટેવ રાખશો યા દરેક બાબત કે હેઝ એટલે હોવું એવું કહીને શીખવશો તો બાળક ગુજરાતી ભાષા શીખશે પણ અંગ્રેજી ભાષાનો ઉપયોગ ડેલી રૂટીનમાં નહીં કરી શકીએ. ચાલો મિત્રો આપણે બધા એક સાથે કટિબદ્ધ બનીએ અને માતૃભાષામાં ભાષાંતર કરવાની આપણી લાલચને રોકીએ અને જેટલું બને તેટલું વધારે વર્ગખંડમાં અંગ્રેજી બોલીએ, જેથી કરીને વિદ્યાર્થીઓને કરવાનો મહાવરો મળે અને સાથે સાથે એ લોકોને અંગ્રેજીમાં બોલવાની પૂરેપૂરો અવકાશ આપીએ, પૂરેપૂરી તક એ લોકોને આપીએ, જેથી કરીને એ લોકોને પ્રેક્ટિસ કરવાની તક મળી રહીએ. ચાલો સાથે મળીને અંગ્રેજી શીખવાડીએ. થેન્ક યુ વેરી મચ.